વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું મિલન યોજાયું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત જીસીસીઆઈના હોદ્દેદારોએ પણ હાજરી આપી આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે વેપારીઓને ખાતરી આપી કે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે મળીને કામ કરવામાં આવશે વેપારીઓના ધંધા રોજગારને નવી દિશા મળશે હંમેશા વેપારીઓને સરકારનો સાથ મળશે ધંધાકીય રીતે સરકારની કર્ણત જેટલી બને એટલી ઓછી કરવાની અને તમારી સાથે રહીને આગળ વધવાનો પ્રયત્નમાં સરકાર હર તમારી સાથે રહેશે અને ખૂબ આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનું જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત એના માટે આત્મનિર્ભર ગુજરાત બનાવી અને આપણે આગળ વધીએ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે સુરતમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો છે જેને લઈને સુરતમાં વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો ધુમ્મસ અને વહેલી સવારને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસને કારણે સુરત જાણે હિલ સ્ટેશન બની ગયું હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા ધુમ્મસને કારણે આ દ્રશ્યો પણ જોઈ શકાય છે સુરતના ખૂબ જ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે ત્યારે સુરતના આ દ્રશ્યો છે સુરતમાં જાહેર સ્થળોએ રસી નહીં તો પ્રવેશ નહીં મનપા કચેરી સ્વિમિંગ પુલ લાઇબ્રેરી અને બસોમાં પ્રવેશ પહેલા તપાસ અત્યાર સુધીમાં રસી વગરના નવ હજાર ચુમ્માલીસ લોકોને અટકાવાયા છે આઠ હજાર નવસો સાડત્રીસ લોકોને સિટી બસ બીઆરટીએસમાં અટકાવ્યા લિંબાયતમાં તેતાલીસ લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો તો અથવામાં ઓગણત્રીસ લોકોને રેપિડ ટેસ્ટ કરીને પ્રવેશ કરાવ્યો તાપીમાં દિવસેને દિવસે ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે તાપીમાં ચાલુ વર્ષે ટીબીના નવસો ચુમ્મોતેર દર્દીઓ મળી આવ્યા છે ચાલુ વર્ષે કોરોનાના કારણે લોકો તપાસ કરાવવાનું ટાળી રહ્યા છે જેને લઈને ટીબીના દર્દીઓની સંખ્યા ચોક્કસ મળી રહી નથી બે હજાર સત્તર અને બે હજાર વીસને બાદ કરતા દર વર્ષે ટીબીના આઠસોથી વધારે દર્દીઓ નોંધાયા છે બે હજાર વીસમાં ટીબીથી ચુમ્માલીસ દર્દીઓના મોત થયા છે ત્યારે ટીબી નિષ્ણાતોએ લોકોને યોગ્ય સારવાર કરાવવા માટે અપીલ કરી છે બે હજાર એકવીસમાં આપણે દસ હજાર જેવા શંકાજનક દર્દીઓનું ગડફાની તપાસ કરી તો એમાંથી નવસો ને ચુમ્મોતેર જેવા ટીબી પોઝિટિવ દર્દીઓ શોધાયા હતા અને ખાસ અપીલ છે કે તપાસ કરાવવી જોઈએ અને જેટલું વહેલામાં વહેલું નિદાન થાય અને સારવાર પર મૂકવામાં આવે તો આપણે એનું ટ્રાન્સમિશન જે ઇન્ફેક્શનનું ટ્રાન્સમિશન ચેન છે એને આપણે બ્રેક કરીને